धोरण नौमा गुजराती विषय ने अंदर तमाम विद्यार्थी भाई बहनों स्वागत करवामां आवे छे। गया पीरियड ने अंदर आपणे चोरी और प्रायश्चित ए पाठ विषय चर्चा करी हती। एना लेखक छे गांधीजी, एमनो आखू नाम छे मोहनदास करमचंद दास गांधी। जन्म तेमनो पोरबंदर मुकामे थयो हतो। एमनो जीवन अने कवननी चर्चा आपणे जोई हती। अने गांधीजीए जे चोरी करी एनो जे पछतावो थाय छे ए पछतावानी वात आ पाठनी अंदर करी छे। अधूरो जे पाठ हतो ए आजे पूरो करीए छे। એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। સ્વાધ્યાયની અંદર તમે જોઈ શકો છો કે સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, રૂઢિપ્રયોગ છે, શબ્દોના અર્થ છે, તરપદા શબ્દો છે, એક વાક્યમાં જવાબ છે, બે ત્રણ વાક્યમાં જવાબ છે અને મુદ્દાસર જે જવાબ છે જવાબ તમારે સ્વાધ્યાયની અંદર જે છે તેના જવાબો તમારે તમારા જે ચોપડાઓ લાવ્યા છે દરેક વિષયનો અલગ ચોપડો બનાવવાનો છે। બીજી ખાસ વાત કે જે લોકોએ નિદાન કસોટી આપી છે અને હજુ સુધી તેમણે ઉત્તરવેહો જમા કરાવી નથી એ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તમારી એ પરીક્ષાની ઉત્તરવેહો જમા કરાવી જેથી તમારું પરિણામ બને અને આ માર્ક જે છે બોર્ડની અંદર એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ગાંધીનગર મુકામે મોકલવામાં આવશે અને એના આધારે તમારું પરિણામ તૈયાર થશે। એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની। આપણે અધૂરો પાઠ જે છે એ તમારી સમક્ષ વાંચું છું। જ્યારે પણ વિડીયો ચાલતો હોય ત્યારે તમારે પાઠ્યપુસ્તક લઈને બેસવાનું છે। પાઠ્યપુસ્તક લઈને બેસશો તો તમને સમજ પડશે, બાકી સમજ પડશે નહીં। હવે પાઠ અધૂરો હતો આપણે કે ગાંધીજીને આપઘાત કરવાનો વિચાર આવ્યો કે મારે મરી જવું જોઈએ, આ ખરેખર મારી ભૂલ છે ચોરી કરવાની। એને પણ એ ભૂલના કારણે તેમને પસ્તાવો થયો, દુઃખ પણ થયું, તેમણે અનેક પ્રયત્ન કર્યો તો આપઘાતનો વિચાર એ સહેલો છે પરંતુ એને અમલમાં મૂકવો એ મુશ્કેલ છે। જ્યારે માણસ કોઈ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે આપણે સમજી દેવું જોઈએ કે ખરેખર એ એકદમ આપઘાત કરવાનો નથી। ખરેખર માણસ જ્યારે આપઘાત કરવાનું વિચાર છે ત્યારે એ અનેકવાર વિચાર કરે છે અને ત્યાર પછી એ પડતું મૂકે છે। આ આપઘાતના વિચાર પરિણામે આવ્યું કે અમે બંને બીડી ચોરીને પીવાની અને નોકરના ગજવામાંથી પૈસા ચોરવાની જે વાત છે એ અમે લોકો ભૂલી જ ગયા કે મારે ચોરી ન કરવી જોઈએ, બીડી પીવાની ઈચ્છા જે છે મને કદી ન થઈ અને તેવ જે હતી એ ખરેખર મને લાગ્યું કે આ જંગલી આદત છે, ગંદી તેવ છે, હાનિકારક છે અને સદાય મેં માની લીધું અને છેવટે બીડી પીવાનું મેં બંધ કરી દીધું। દુનિયાની અંદર માણસોને અનેક પ્રકારના શોખ હોય છે અલગ અલગ। તમે જોઈ શકો છો ગુટકા ખાય છે લોકો, વિમલ ખાય છે, તમાકુ ખાય છે, દારૂ પીવે છે, બીડી પીવે છે, સિગરેટ પીવે છે, જુગાર રમે છે। આ બધી આદતો જે છે એ ખરાબ આદત છે અને લેખક એટલા મારે કહે છે કે આદતો જે છે એ આદત ખરાબ દોસ્તોની સાથે ફરવાથી એ આદત જીવનને અંદર આવે છે। આ રીતે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યારે મને એવું લાગે છે કે મને બેસવાનું મન ન થતું, છેવટે હું ધુમાથી મુગળાય હાલાકે બીડી પીવાનું છોડી દીધા પછી માણસ જ્યારે આદત છોડે છે ત્યારે માણસની અંદર એના પ્રત્યે નફરત પેદા થાય છે। એટલે એ રીતે અહીંયા કહે છે કે મેં મારી આદત છોડી દીધી। બીડીઓના ઠુંડા ચોડવા અને તેના અંગે ચાકરના ઢોકળા આગ ગાડી તમારા જે છે મધ્યમ પર લોપી સમાસ થશે। આગ વડે ચાલતી ગાડી તમારે સમાસનું પ્રકરણ આવે છે જ્યારે આપણે પ્રત્યક્ષ ભેગા થઈશું વર્ગખંડની અંદર ત્યારે આપણે વ્યાકરણને વિસ્તારથી જોઈશું અને હું તમને નિયમ પ્રમાણે સમજાવીશ। મૌખિક રીતે તમને સમજાવવામાં આવશે તો એ સમજમાં આવશે નહીં, પહેલાંના જોમીન પર છોડશે જ નહીં, પગડે પગડે જ ઓન વાળા છે એનો આવી બન્યું છે અને આ રીતે
આ રીતે પીરના ઢૂંઢા ચોરવાની અને નોકરના ગજવા મારી પૈસા ચોરવાની જે વાત છે એ ખરેખર મને અસહ્ય થઈ પડ્યું. અને હું છેવટે મારે 12-13 વર્ષની તે વખતે મારી ઉંમર હતી, કદાચ મને લાગે છે ઓછી ઉંમર છે, પરંતુ બીજી ચોરી વેરા ઉંમર 15 વર્ષની હશે. એટલે મેં વિચાર્યું કે આદત પડી જશે તો પછી ઉંમર વધતી જશે, તેમ તેમ એ આદત છૂટશે નહીં અને ઉંમર મોટી થશે એટલે ખરેખર પડી છેવટે મારી ઉપર કરસ થઈ પડશે. આ ચોરી જે કરી હતી ગાંધીજી કોનામાંથી કરી હતી? પોતાનો સગો ભાઈ ગાંધીજીનો મોટો ભાઈ જે હતો એ પોતે માંસાહારી હતો, માંસ વત્તા આહારી એની સંધિ છૂટી પડે, એ માંસ ખાતો, મતન ખાતો હતો, એટલે એની જોડે પડવાથી એને આ પીડી પીવાનું મન. અને મેં ચોરી પણ એના સોનાનું કડું જે પહેરતો હતો એને મેં કપાવી નાખ્યું, સોની પાસે લઈ ગયો, કપાવી ટુકડો કાઢી દો અને ફરી જેવું હતું એવું એને સોની પાસે સાંધી દીધું, એટલે રેવણ કરી લીધું, એને સોલ્જર કરી લીધું. અને એ રીતે કહે છે કે ફરી એ કરજ મેં અદા કર્યો. છેવટે આ રીતે એક તોલો સોનું કાપવું એ મુશ્કેલ ન હતું, એક તોલો સોનું કાપ્યું, કડું કપાઈ ગયું, કરજ ફીટ્યો અને મારે મારું આ જે ભૂલ હતી એ મને અસહ્ય થઈ પડી. પછી ચોરી ન જ કરવાનો મેં જે ભય તો હતો નહીં, પણ ચોરી કરવાનું મેં છેવટે છોડી દીધું. અને મને સ્મરણ થયું, મને એવું થયું કે પપ્પાને ચિઠ્ઠી લખીને મારી ભૂલ કબૂલ કરવી જોઈએ, માફી માંગવી જોઈએ. મેં ઠરાવ કર્યો, ચિઠ્ઠી લખીને હાથ વાત આપવાની તો હિંમત હતી નહીં, પરંતુ છતાં હિંમતપૂર્વક હું પિતા પાસે ગયો, ચિઠ્ઠી હાથમાં મૂકી અને મેં ગુનો કબૂલ કર્યો, સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વળી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ભવિષ્યમાં કરી એવું ન કરવાની પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા. અને મેં દૃષ્ટિ હાથે જ્યારે આ ચિઠ્ઠી મૂકી ત્યારે હું સામે એમને બેસી ગયો. તેમને ભગંદરનું દર્દ હતું, ભગંદરની બીમારી હતી, હરસ મસા અને ભગંદર એ જે છે એની બીમારી હોવાને કારણે છેવટે હું ખાટલા વર્ષ હતા અને પોતે ખાટલાને બદલે પાટ ઉપર એટલે પાટિયા પર સૂતા હતા. ચિઠ્ઠી વાંચી એમની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને મેં જોયું કે એમની આંખો ભીની થઈ, સરવાણ માટે એમણે આંખો બંધ કરી ફાડી નાખી અને પોતે પેલી ચિઠ્ઠી જે વાંચવાની હતી એ વાંચવા માટે ઊભા થયા. હું પણ અડ્યો, મારા પિતાનું દુઃખ મને સમજાયું. હું ચિતારો હોઉં તો ચિત્રા આજે સંપૂર્ણતાને રીતે હું એને દોરી શકું એમ છું. અને એ દ્રશ્ય આજે પણ હું જ્યારે આ પાઠ લખ્યો હશે, આત્મકથા લખી હશે, ત્યારે પણ કહે છે કે મને એ દુઃખ હજુ પણ એક ચિત્રના સ્વરૂપે યાદ છે. હું ખૂબ રડ્યો, મારી આંખોમાંથી જે આંસુ પડ્યા એનાથી મને પ્રાયશ્ચિત કરવાનું જે છે એ મન થયું કે મારે ખરેખર પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. અને હું શુદ્ધ થઈ ગયો, મારી આંખોમાંથી જે આંસુ પડ્યા. રામબાણ વાગ્યારે હોય તે રીતે છેવટે અહિંસાનો પદાર્થપાત હતો કે પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું. મારા પિતાની અંદર જે પ્રેમ હતો મારા પ્રત્યે, કે મારું સંતાન આ રીતે ચોરી કરે એ યોગ્ય લાગતું નથી, અને વ્યાપક સ્વરૂપ પકડે એના કરતાં કોને અલિપ્ત રાખે છે એ વાત ખૂબ મહત્ત્વની છે. અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. અહિંસા, હિંસા અને અહિંસા.
આવી સાત ચમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. એમનો જે સ્વભાવ એટલે માણસ શરમથી જ્યારે માથું ઝુકાવી દે ત્યારે માણસ એવું સમજે છે કે મારી ભૂલનો અહેસાસ થયો છે, અને માણસ સામેવાળો પણ જ્યારે માથું નીચું નમાય તો સમજી લેવું કે એણે માફી આપી દીધી. મને ખબર પડી કે મારા પિતા મને માફી બક્ષી દીધી અને કટુ વચન સંભળાવશે, પણ તેમણે કશું બોલ્યા નહીં અને શાંતિ જાળવી રાખી નિખાલસતાથી કબૂલ કરી. માનું છું માણસ જ્યારે નિખાલસતાથી કોઈ ભૂલને કબૂલ કરે છે ત્યારે ખરેખર માણસને સામવાળો પણ નિખાલસતાથી માફી બક્ષે છે. આ રીતે પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી શુદ્ધતમ પ્રાયશ્ચિત કર્યું. હું જાણું છું મારા એકલાથી પિતાજીને મારા જી વિશે તેમને નિર્ભય થયા, તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. ભય અને નિર્ભય આ રીતે ગાંધીજીએ પોતે બીડી પીવાનો જે શોખ, એ શોખમાંથી એમને પડેલી ખોટી આદત, એમાંથી આગળ જતા બીડી માટે પૈસા ચોરવાની ખરાબ આદત, એમાંથી ઠૂંઠા વીણીને પીવાની આદત, અને ત્યારબાદ જંગલમાં જઈને આપઘાત કરવાની જે વાત, અને ત્યાર પછી પોતાને થયેલો જે પસ્તાવો, જે પસ્તાવાના કારણે એ ગાંધીજી પોતાના પિતા પાસે જાય છે. પસ્તાના સ્વરૂપે તો જંગલમાં આપઘાત કરવા માટે જાય છે, પરંતુ ત્યાં આપઘાત કરવાનું માની વાળી અને જંગલની અંદરથી પાછા ફરે છે. ગાંધીજી પોતાના પિતાને આ રીતે ચિઠ્ઠી લખીને ક્ષમા માંગે છે. પિતાજી બીમાર હતા, બીમાર હોવાને કારણે પિતાજી ઊભા થઈ શક્યા નહીં, પરંતુ મેં ચિઠ્ઠી આપી જેના કારણે ચિઠ્ઠી વાંચવા માટે તેમને ઊભું થવું પડ્યું. પિતાજી ભગંદરની બીમારીથી પીડાતા હતા, જેના કારણે એ બેઠા થયા, ચિઠ્ઠી વાંચી, અને વાંચતા વાંચતા એમની આંખોમાંથી આંસુ ચડી પડી કે મારા છોકરાએ જે ચોરી કરી છે એ બહુ ગંભીર બાબત છે, અને પણ સોનાની ચોરી, એક તોલા જેટલું સોનું 10 ગ્રામ એ ભાઈના કડામાંથી કાપીને વેચી દીધું. આ વાત ખરેખર એમને ખૂબ ખટકી અને પોતે પોતાની આંખોની અંદર આંસુ પડ્યા, અને એમના આંસુ જે છે એ જોઈ અને મને પણ અંદરથી પસ્તાવો થયો, અને મેં પિતાજીનું દુઃખ સમજી અને છેવટે મારી આંખ માંથી પણ આંસુ પડ્યા. લેખક મોહનદાસ કરમચંદ દાસ ગાંધી એમ કહે છે, મારા પિતાને આંખોમાંથી જે આંસુ પડ્યા ને, એ આંસુએ મારા અંદર જે પાપ હતું એ પાપ ધોઈ નાખ્યું, અને મેં કાયમ માટે એક પ્રાયશ્ચિત કર્યું કે કદી પણ જીવનમાં ચોરી કરવી જોઈએ નહીં, અને અહિંસાની શક્તિનો માપ કાઢવું અશક્ય છે. આવી શાંત સમા પિતાજી આ સ્વભાવમાં હતી જ. મને જે વિચાર હતો કે મારા પિતાજી ગુસ્સે થશે, ખરાબ વચન સંભળાવશે અને કદાચ અને પોતે આટલી અપાર શાંતિ જાળવી અને દોસ્તની નિખાલસ કબૂલાત કરી છેવટે અધિકારી આગળ સ્વેચ્છાએ દોસ્તનો નિખાલસપણે ફરી કદી એ ન કરવાનો મેં પ્રતિજ્ઞા લીધી, અને મેં સ્વીકાર કર્યો કે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. મારા એકલાથી પિતાજી પણ નિર્ભય બની ગયા, હું પણ નિર્ભય બની ગયો, અને જીવનની અંદર મહાપ્રેમ મારા પિતાને મારા પુત્રે જે થયો એ ખરેખર વૃદ્ધિ પામ્યો, વધ્યો. આ રીતે
ડોકળો શબ્દ છે અંદર, એમાં જૂના ચલણ અનુસાર એક પૈસો જેને કહેવાય ડોકળો, બે પૈસા, ત્રણ પૈસા, પાંચ પૈસા, દસ પૈસા, વીસ પૈસા, પચીસ પૈસા, પચાસ પૈસા, એક રૂપિયો, બે રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાનું પહેલાંના જમાનામાં ચલણ હતું. પછી ચલણ જેમ જેમ નાણાંનું અવમૂલ્ય થયું, એની કિંમત ઘટતી ગઈ, તેમ તેમ મોટી નોટો છે, વીસની નોટ, પચાસ, સો, બસો, પાંચસો, હજાર, 2000 સુધીની નોટ આજે આવી ગઈ. તો આ રીતે આ પાઠના સ્વાધ્યાયની અંદર સમાનાર્થી શબ્દ છે, વિરોધાર્થી શબ્દ છે, તળપદા શબ્દ છે, રૂઢિપ્રયોગ છે, વિકલ્પ, એક વાક્યમાં જવાબ, બે ત્રણ વાક્યમાં જવાબ, આ તમારે ખરેખર એના જવાબો લખવાના છે. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી પ્રવૃત્તિમાં એમ કહે છે કે તમારે ગાંધી ફિલ્મ જે છે એ તમારે જોવું જોઈએ, ત્યાર પછી ગાંધીજીની આત્મકથા સત્યના પ્રગો વાંચવી જોઈએ, અને એમાં પ્રવાસનું વર્ણન તમારું જે છે એ પ્રવાસનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. ગાંધીજી એક જગ્યાએ બીજી જગ્યાએ ગયા, દાખલા તરીકે પ્રિટોરિયા જતા સાઉથ આફ્રિકાનો અંદર તેમણે વકીલાત કરવા માટે ગયા, એમનો પ્રવાસ હતો એની વાત કરી છે. જેવા અનેક પ્રસંગો છે એ પ્રસંગોનું વર્ણન તમારે કરવાનું છે. શિક્ષકની મદદથી જીવન પ્રસંગોની વિશેની ક્વિઝનું આયોજન કરવાનું છે. પરીક્ષામાં ચોરી કરવી ના જોઈએ તે અંગે તમારા મિત્રો સાથે ચર્ચા કરવી છે. આ બધું શક્ય ત્યારે જ બને કે જ્યારે આપણે પ્રત્યક્ષ ક્લાસમાં ભણતા હોઈએ. ગાંધીજી આ રીતે ભાષા વ્યક્તિની અંદર અહીંયા ઘણી બધી વાત કરી છે, એની ચર્ચા મેં તમને અવગત કરી. શિક્ષકની ભૂમિકા પેજ નંબર 6 ઉપર છે કે વિદ્યાર્થીઓને ખરેખર ક્લાસમાં પૂછવું જોઈએ કે બાળપણમાં આપણે કોઈ ભૂલ કરી હોય, એ વ્યક્તિની ભૂલ થઈ છે, ભૂલ થયા પછી એને સ્વીકાર કરવો, એને પ્રાયશ્ચિત કરવું કહેવાય, અને પુનઃથી ભૂલ ના કરવી, પ્રતિજ્ઞા કરવી જેવા અનેક ગુણો જે છે ગાંધીજી મોહનદાસમાંથી એ મોહન, અને મોહનમાંથી મોહનલાલ, અને મોહનલાલમાંથી મહાત્મા ગાંધી બની શક્યા, એનું કારણ એ જ હતું કે માણસ જ્યારે ભૂલ સ્વીકારે છે ત્યારે જ માણસ મહાન બને. સત્ય અને અહિંસા સમા જેવા માણસની અંદર જે ગુણ છે એ ગુણ માણસે જીવનની અંદર લાવવા જોઈએ. અહિંસા, સત્ય અને ક્ષમા એ આપણા જીવનની અંદર હોવું જોઈએ. આ રીતે પાઠ નંબર 2માં ચોરી અને પ્રાયશ્ચિત જે છે એ ગાંધીજીની જીવનની કેટલીક ઘટનાઓ અને ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ રીતે તમારે ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર જોઈને તમારે ગુજરાતીનો ચોપડો અને ચોપડાની અંદર આ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય લખવાના છે, અને એ તમારે ખરેખર જોવા જઈએ તો એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ ગુજરાતીના ચોપડામાં તમારે લખવાના છે. લખીને તમારે પાછા અહીંયા આપવાના નથી, તમારે તમારી પાસે જ રાખવાના છે. જ્યારે વર્ગખંડ શરૂ થશે, સરકારનો ઓર્ડર આવશે કે સ્કૂલમાં જવાનું છે, ત્યારે તમે આવશો ત્યારે ચોપડાને અમે ચેક કરીશું. ઘેર બેઠા બેઠા તમે લેસન કરજો અને સાથે સાથે વાંચન કરજો, કેમ કે પરીક્ષાની અંદર જે તમે હમણાં પરીક્ષા આપી એ પરીક્ષા તો ગયા ધોરણની છે, 9માં જે પરીક્ષા લેવાય ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નપત્ર કાઢવામાં આવેલું અને એના જવાબ તમે લખાય. પણ હવે પછીની જે પરીક્ષા થશે એ અભ્યાસક્રમ જે ચાલ્યો હશે
એ અભ્યાસક્રમમાંથી પૂછવામાં આવશે. એટલે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આપણે ફરીવાર જ્યારે આગલા વિડીયોમાં મળીશું ત્યારે આપણે આગળનો પાઠ જે કાવ્યના સ્વરૂપે છે જેનું નામ છે પછે સામરિયોજી બોલ્યા નામના કાવ્યની આપણે ચર્ચા કરીશું. અલ્લાહ હાફેઝ. ફી અમાનિલ્લાહ. અસલામ અલૈકુમ.